બળતા હોય સ્કૂલની અંદર જે ક્લાસમાં થતી ઘટનાઓ છે કે ધક્કા મૂકી છે કે મારો શર્ટ કેમ ખોંચ્યું કે મારી પેન લઈ લીધી આ જાતનું એ લોકો લવરી કરે એક જાતની માનસી છે ચિત્તની પ્રવણતા એ બતાવે છે તો શરીરને આદત પડે એના માધ્યમથી આપણે ચિત્તને પણ તત્પ્રવણતા થાય અને એ પ્રવણતા એવી થાય કે જેમાં વચ્ચે કોઈ વખતે બ્રેક ના આવે તો એને એ સમાધિ છે એક જાતની ધ્યાન સિદ્ધ થઈ ગયું આપણું આપણે જોયું ને યોગના સ્ટેપ્સમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ તો ધ્યાન આપણું એ લેવલ ઉપર સિદ્ધ થઈ ગયું કે જે વખતે મનથી આપણે એમાં જોડાયેલા રહીએ છીએ આ ગ્રંથ જેમના માટે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો એમનું નામ અચ્યુતદાસજી હતું મહાપ્રભુજીના શિષ્ય શું નામ હતું અચ્યુતદાસ એ અચ્યુતદાસ વિરક્ત હતા ઘરબાર છોડીને વ્રજવાસ કરતા એ શ્રી મહાપ્રભુજીના સંસર્ગમાં આવ્યા શ્રી મહાપ્રભુજી એમને દીક્ષિત કર્યા અને પછી અચ્યુતદાસને શ્રી મહાપ્રભુજી કહ્યું કે હવે તમે પ્રભુને નિવેદિત થયા છો બ્રહ્મ સંબંધ થયું છે તો તમે પ્રભુની સેવામાં હવે તત્પર થાઓ હવે અચ્યુતદાસની પોતાની સ્થિતિ એવી છે કે એ પોતે ઘરબાર છોડીને એને રખડી રહ્યા છે એકદમ એમનું કોઈ એડ્રેસ નથી એ જાતનું એમનું જીવન છે એટલે જેમ અત્યારે આપણે જોયું કે સેવાનો એક પક્ષ એ છે કે સેવ્યને સુખ થાય એવી ક્રિયા સેવ્ય સુખ જનિકા ક્રિયા દીપ એ આપણને સમજાવ્યું કે સેવ્યને સુખ થાય એવી જાતની ક્રિયાને સેવા કહેવાય હવે જે રખડું માણસ હોય એ સેવ્યને સુખ કેમ આપી શકે એમના પોતાના જ ઠેકાણા ન હોય એટલે અચ્યુતદાસે એમ કહ્યું કે હું તનુવિત્તની સેવા તો નહીં કરી શકું એટલે મારી પાસે તો કંઈ છે જ નહીં ભીખ માંગીને ખાઉં છું મળી જાય તો ન મળે તો હવા ખાઉં છું તો મારી પાસે વિત્ત તો કંઈ છે નહીં અને તનના પણ એવા ઠેકાણા છે કે જ્યાં સુવાનું મળી જાય ત્યાં સુઈ જાઉં જ્યાં સવાર પડે ત્યાંથી ઉઠવાનું ચાલુ થઈ જાય પરિક્રમા કરી લે કોઈ કુંડ ઉપર જઈને નાહી આવે તો હું મારા સેવ્યને સુખ નહીં આપી શકું તો શ્રી મહાપ્રભુજીએ ને એમણે ઈચ્છા વ્યક્ત કરી કે મને આપ સીધી માનસીનું જ દાન કરી દો ને એટલે જુઓ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અને ધારણા આ બધી કડાકૂટ મારાથી નહીં થાય મને સીધું તમે ધારણા ધ્યાન સમાધિની અવસ્થામાંથી જે યોગ્ય જાણતા હોય ત્યાં મને મૂકી દો તો અચ્યુતદાસને શ્રી મહાપ્રભુજીએ માનસીનું દાન કર્યું કે જે તારું મન એવું થઈ જાય કે જે આટલી પ્રોસેસથી પ્રભુમાં લાગે એ વિધાઉટ પ્રોસેસ તારું મન પ્રભુમાં લાગી જાય તો એ અચ્યુતદાસ માટે આ ગ્રંથ પ્રકટ કર્યો પણ આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ આપણે બધા અચ્યુતદાસ જેવા તો છીએ નહીં અને લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં ને માંદો થાય એવું કંઈક આપણે અચ્યુતદાસનું અનુકરણ કરવા જઈએ તો મુસીબત થાય કે આ બધા માનસીવાળા જ ભેગા થઈ જાય એટલે મહાપ્રભુજી કહ્યું કે અચ્યુતદાસ તો એક્સેપ્શન છે આપણા મનને પ્રભુમાં જો પરોવવું છે એવી પ્રવણતા કરવી છે તો પ્રભુની તનુવિત્ત જા સેવા આત્મસમર્પણ પૂર્વક પ્રભુની સેવા કરવાની છે એ માધ્યમથી આપણું મન પ્રભુમાં પરોવાશે ઠીક છે ને તો આ જે સેવાનો આખો પ્રકાર છે શ્રી મહાપ્રભુજી દ્વારા વર્ણિત એ યોગની પ્રક્રિયાને સમજીને આપણું એટલે મન એ રીતે આપણું બનેલું છે એને દ્રષ્ટિમાં રાખીને શ્રી મહાપ્રભુજીએ આપણને તનુવિત્ત જા પ્રકાર બતાવ્યો ઠીક છે સામાન્ય રીતે જેમ આપણે નવદા ભક્તિના પ્રકારમાં જોયું મેં તમને ભાગવતજીનું એક્ઝામ્પલ આપ્યું હતું અર્ચન ભક્તિમાં કે શ્રદ્ધયા
लोक विलक्षण उपचार श्रद्धा पूर्वक आपका लोक विलक्षण उपचार करवा ये अर्चन भक्ति छे के पूजन भक्ति छे। ये जे भक्ति नो प्रकार छे ये कया प्रकार नो छे के एमा चोखा ना दाणा तमारी पासे कई वस्तु नथी जल पण न होय तो पण चोखानो दाणो छे अथवा चोखानो दाणो नथी मात्र जल छे तो एनाथी पण तमे नैवेद्यम समर्पयामि पाणीना छाटा करो नैवेद्य देवताओं मानी लीधो कि अमे जमी लीधो। वस्त्रम समर्पयामि सकलोपचारार्थे गंधाक्षत पुष्पाणी समर्पयामि आ रीते आपणे कंकु चोखा चंदन के फूल एने आपणे हाथ में लईने देवताना सन्मुख हाथ में राखीने आपणे बोलीए कि भाई मारी पासे कई नथी जे कई पण आपनी पूजन में मारे समर्पित करवानुं छे एना टोकनना रूप में हूँ आ बे चार पांदड़ी फूल चंदन एकाद दाणो होय कंकुळ ए हूँ आपने समर्पित करी रह्यो छुं आप एने स्वीकारो। पूजन थई गयुं એમાં ઉષ્ણકાલમાં કુંજા ધરવાના કે શીતકાલમાં કોરા નેવરા હોય કે સુહાગ સૂંઠ હોય એ બધી વસ્તુઓ કંઈ આવતી નથી। સેવેના સુખ સંબંધી એ કંઈ વાત નથી। એમાં મહત્વ કયું છે કે તમારા પાર્ટમાં જે કર્મકાંડ કરવાનું તમને કહ્યું છે તે દિવસના એ લિસ્ટમાં તમે એ કર્મ કર્યું કે નહીં, બસ આટલી જ વાત છે। જેમ મેં તમને કહ્યું ને કાલે કે બ્રશ કર્યું કે નહીં, થઈ ગયો, નાહી લીધા, નાસ્તો કર્યો, કરી લીધો, યુનિફોર્મ પહેરી લીધો, બેઝ લગાડ્યો, ટાઈ પહેરી, બૂટ પોલિશ કરી લીધા, બેગ લઈ લીધું, જાઓ તમારું આજનું કર્મ સંપન્ન। એમાં કર્મ કમ્પ્લીટ થવું જોઈએ, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે। શ્રદ્ધા તો ત્યાં પણ જરૂરી છે, હોય તો ઘણી સારી વાત છે, પ્રેમ હોય તો ઓર પણ સારી વાત છે, પણ એ નેસેસરી કન્ડિશન નથી કે તમને એમાં એવો પ્રેમનો ઉમળકો હોય હોવો જ જોઈએ। તો સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી કરો તો દેવતાઓ બધું માની લે, આ પૂજાનો પ્રકાર છે। એ માની લે એ પ્રેમ ભાવથી માની લે એમ નહીં, વિધિ એવી છે કે દેવતાએ માની લેવું પડે। એ સિસ્ટમનો જે નિયમ છે કે તમને જો કોઈ વ્યક્તિ દરેક ઉપચાર માટે વસ્ત્ર આપે, ફૂલની માલા આપે, પાણી આપે, સુપારી આપે, ખાવા માટે કેળું આપે, આ બધી ઇન્ડિવિજ્યુઅલ એક એક આઈટમ તમને આપે તો એને પણ તમે એક્સેપ્ટ કરો, અને કોઈ વ્યક્તિ એ ન આપે અને ટોકનના રૂપમાં બધું એક સાથે કહી દે કે ભાઈ આ તમને માની લેજો તો તમારે એ પણ માની લેવાનું, આ એક વ્યવસ્થા આપેલી છે પૂજનમાં। એમ પુષ્ટિમાર્ગી જે સેવા છે એ સેવાની અંદર આવું ડ્રાય પ્રકાર નથી સેવાનો, પૂજા જેવો। અને જેમ પૂજન કરતા આટલું કરી દે તો એના મનમાં એવો ખેદ ન રહે કે આજે હું મારા દેવને જમાડી ન શક્યો, એવો ખેદ રાખવાની એને જરૂર નથી પૂજા માર્ગમાં। પણ પુષ્ટિ માર્ગમાં એ નિયમ છે કે જો પ્રભુને આપણે આજે જમાડી નથી શક્યા તો મારે પણ આજે જમાય નહીં, હું જમી ન શકું, આ જાતનો પુષ્ટિમાર્ગી ભાવ છે। એટલે પુષ્ટિમાર્ગનો કોઈ સેવક હોય એ પ્રભુને ભોજન ન કરાવે તો પોતે જમી ન શકે। આપણે ત્યાં બાદરાણ ગદાધરદાસજીનો પ્રસંગ આવે છે કે એ પોતે બ્રાહ્મણ વૃત્તિથી જીવતા પણ કોઈ વખતે એમની પાસે કંઈ હતું નહીં, એક દિવસ એવો આવ્યો તો એમણે ઠાકોરજીને ખવેલ જારી ભરી અને પોઢાવ્યા, પણ એમને મનમાં એકદમ તાપ થયો કે આજે હું મારા ઠાકોરજીને કંઈ ભોગ નથી ધરી શક્યો, તો એ પોતે પણ ભૂખ્યા સૂતા પોતાના ઠાકોરજીની સાથે। એવું નહીં કે ઠાકોરજીને આપણે એમ કહી દીધું કે ભાઈ પૂજા છે આ જારીને જ તમે ભોગ માની લેજો, હું હોટલમાં જમી આવું છું, એમ નહીં, જો મારા ઠાકોરજી નથી જમ્યા તો હું ન જમી શકું, આ આપણે ત્યાંની સિસ્ટમ છે। તો સેવાનો પ્રકાર છે એ જેમ ગોપાલદાસે કહ્યું કે ઠાકોરજીના
ક્લોઝ થવા માટેનો એક આ એક પ્રોસેસ છે કે આપણે કેમ નજીક જઈએ. નજીક જવા માટે આવશ્યક શું છે કે પ્રભુને આપણે આપણા માનીએ, આપણે પ્રભુ પોતાના માને. આ અરસપરસ જે સ્વીકારનો ભાવ છે એ સેવાનો એક પક્ષ છે, પણ સિદ્ધાંત મુક્તાવલીમાં આ બધા પક્ષોને શ્રી મહાપ્રભુજી અત્યારે નથી લીધા. શ્રી મહાપ્રભુજી સિમ્પલી એટલું કહે છે કે તમારા ચિત્તને પ્રભુમાં લગાવવા માટે તમારું ચિત્ત જે જે વસ્તુ કે વ્યક્તિ કે વ્યવહારમાં છે એને પ્રભુની સાથે જોડો. આનું નામ તનુવિત્તજા. આવું તમે નિરંતર કરતા રહેશો તો એક દિવસ એવો આવશે કે તમારું ચિત્ત આપોઆપ પ્રભુની અંદર જોડાઈ જશે. જે સ્કૂલના બચ્ચાના એક્ઝામ્પલથી આપણે જોયું, કેમ કે જેમાં જોડાયેલું ચિત્ત છે એ પોતે પ્રભુના અંદર જોડાઈ ગયા છે, તો પછી ચિત્ત બીજે ક્યાં જશે? ગયું તો એને પણ લાવીને જોડી દો. અગર કોઈ આઈટમ એવી રહી ગઈ કે જેને આપણે પ્રભુ સાથે જોડી નથી શક્યા, તો લાવીને એને પણ દંડવત કરાવી દો ઠાકોરજી. એક એવો ફની પ્રસંગ છે, એક વ્યક્તિને રેસનો શોખ હતો, ઘોડા દોડે ને. હવે એ આપણે ત્યાંના સેવા પ્રકારમાં વ્રજલીલાની ભાવનાથી આખી સેવાનો પ્રકાર છે, એમાં ઘોડા દોડની રેસનો કોઈ લીલા આવતી નથી ઠાકોરજીની. કે રેસ કોર્સ ઉપર ભગવાન ટોપીને ગોગલ્સ પહેરીને બિરાજ્યા હોય, અને જોકી હોય એના ઉપર કોઈ દાવ લગાવતા હોય કે ઠાકોરજીનો કોઈ ઘોડો દોડતો હોય, એવી જાતની કોઈ લીલા વ્રજલીલામાં તો નથી. દ્વારકામાં તો ભગવાને એવું ઘણું બધું કર્યું છે. તો એવો સેવા પ્રકાર ક્યાંય છે નહીં, પણ એ સેવક જે આચાર્ય બાલક હતા એમને એનો શોખ હતો. તો એમણે એક સુંદર મજાની રેસ કોર્સ બનાવડાવ્યો ઠાકોરજી માટે. એમાં જેમ ગ્રીન ઘાસ હોય તો એની જગ્યાએ રત્નો એ રીતે જડાવ્યા, સોના ચાંદીના ઘોડાઓ, એના બેસવાના સ્ટેન્ડ, બધા દર્શકો બેસતા હોય ત્યાં એ જાતનું, અને એ ઠાકોરજીના સન્મુખ સજાવતા. મમતા કોઈક જગ્યાએ છે કે જે સેવા પ્રકારના અંદર આવતી નથી, તો શું કરવું? એને જોડી દો. આપણે ત્યાં ઠાકોરજીને પતંગના પદ હોય છે, ઠાકોરજીના પણ પતંગ ઉડાડવાના પદો, પણ સેવા પ્રકારમાં એ ઠાકોરજીને કોઈ પતંગ મૂકવાની કોઈ પદ્ધતિ નથી. પણ મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે ચાંદીની પતંગ કે સોનાની પતંગ, ઇવન નાની નાની એવી મિની પતંગ પણ આવતી હોય છે. વૈષ્ણવો પોતાના ભાવથી ઠાકોરજીના સન્મુખ ધરતા હોય છે. આ આપણી ભાવના છે. જૂના સમયમાં ઠાકોરજીને અમુક અપરસના કારણોથી, શુદ્ધતા પવિત્રતાના આગ્રહથી અમુક વસ્તુઓ થવામાં ન આવતી, જેમ રબડ પ્લાસ્ટિક આ બધું પહેલે ન આવતું, એને કારણે ચાંદીના કે લાકડાના કે કપડાના બોલ ઠાકોરજીના સન્મુખ સજાવવામાં આવતા. ગેડી દડો આવે ને એમાં ક્યાંક હાથી દાંતના હોય કે લાકડાના પણ હોય. હવે ઘણી બધી વસ્તુ પ્લાસ્ટિકનો યુગ છે, કોઈ વસ્તુ પ્લાસ્ટિક વગરની છે નહીં. તો ઘણા લોકો આપણે જે ટેનિસ બોલથી રમતા હોઈએ એ ટેનિસ બોલ પણ ઠાકોરજીને સન્મુખ ધરતા હોય છે. કે ભાઈ આપણે રમી જ રહ્યા છીએ તો ભાઈ ઠાકોરજી જેનાથી ખેલ્યા હોય એનાથી કેમ નહીં? ચેસ ઠાકોરજીના સન્મુખ આવે છે, શતરંજ પણ આવે છે, વાઘ બકરી પણ આવે છે, કેરમ નથી આવતી. પણ આપણે જો કેરમથી રમી રહ્યા છીએ અને ફર્સ્ટ ટાઈમ જો આપણે કેરમ લીધી છે તો ઠાકોરજીને એકાદ કલાક રમવા આપવું હોય તો સારી વાત છે, એમાં શું વાંધો? તો ઠાકોરજીને રમાડીને પછી આપણે રમવું જોઈએ, પ્રોવાઈડેડ એવી સ્પેસ આપણા ઠાકોરજીના મંદિરમાં હોય કે કેરમ બોર્ડ આવી જાય. તો કહેવાનો મતલબ એ છે કે જે જે વિષયમાં આપણી મમતા છે એ મમતાના વિષયો તો વધતા રહેતા હોય છે, કે ફિક્સ ન હોય કે ભાઈ આ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર આપણા આટલી નંબર ઓફ મમતાના સબ્જેક્ટ છે એને હું આપને સમર્પિત કરી ચૂક્યો છું. પાજી ભાઈ કાલે પરમ દિવસે બીજા 50 એડ થશે, તો જે આવે એને ઠાકોરજીને સાથે જોડતા જાઓ. એ સ્ટેમ્પ લાગી જવો જોઈએ બધા ઉપર ઠાકોરજીનો. એ સંબંધ થવાથી સિદ્ધાંત રહસ્યમાં આપણે કહ્યું ને કે સર્વેશામ તતઃ બ્રહ્મતા ભવતી, સર્વેશામ બ્રહ્મતા તતઃ. પ્રભુની સાથે જે જોડાયો એની બ્રહ્મતા થઈ ગઈ, પ્રભુ સાથે જોડાયો એ તદીય થઈ ગયો. તો એની તદીયતા, ભગવદીયતા કે બ્રહ્મતા થવી જોઈએ. મને ઘણી વખત એમ થાય, જેમ એક તમને એક્ઝામ્પલ આપું કે આપણે ત્યાં ઠાકોરજીને ઝારીજી ધરવામાં આવે,
ઘણા જગ્યાએ ઠાકોરજીની એક જ સમયની સેવાનો પ્રકાર છે. તો લગભગ 20-22 કલાક પછી ઠાકોરજીને ફરી પાછા ઝારીજી કે ભોગ વગેરે આવતા હોય, પણ ઝારી જે ધરે એ ગરમીના દિવસોમાં તો કપડું સુકાઈને પાપડ બની જાય. મોટું માટલું આપણે ધરીએ એવી જાતનું મંદિર હોય નહીં, તો વોટર બેગ શું કામ ન ધરી શકાય કે જેની અંદર ઠાકોરજીને ઠંડુ જલ રહે. આજકાલ સ્ટીલના પણ સારા આવે છે, પણ એવી સિસ્ટમ એટલી હિંમત લોકો કરતા નથી, કેમ કે કોઈ જોશે તો શું કહેશે, એવું બીક લાગે. પણ મને પર્સનલી એવું થાય કે આપણે ઓલરેડી વાપરીએ છીએ આ બધી વસ્તુ અને ઘણી સારી છે, તો વોટર બેગ કેમ ન ધરી શકાય. હે, આ માટીના કુંજામાં રહે ને, કુંજો મોટો આપણે રાખી શકાય, એમાંય કંઈ વાંધો નથી. પણ દરેક જગ્યાની આબોહવા પ્રમાણે છે, જે મુંબઈ કે માંડવી જે શહેરની અંદર કુંજો રાખો ને તો તેલ જેવું પાણી એમાંથી નીકળે, ઠંડુ થાય જ નહીં. ડ્રાય ક્લાઇમેટ હોય ત્યાં કુંજા સક્સેસફુલ થાય, જ્યાં હ્યુમિડિટી હોય ત્યાં તમે કુંજા રાખો તો કુંજા ઉપર ભીનું કપડું રાખો ને એ પણ ચીકણું થઈ જાય, અને માટીના જે છિદ્રો હોય એ છિદ્રોની અંદર એ ચિકાસ ભરાઈ જાય, પછી ઠંડક થવાની બંધ થઈ જાય. એના કરતાં જારીમાં પાણી વધારે સારું હોય. એટલે જે જગ્યાની જે પ્રકારની આવશ્યકતા હતી અને ઉપલબ્ધ સાધનો હતા એનો ઉપયોગ થતો હતો. એટલે હું તમને એમ નથી કહેતો કે તમે વોટર બેગ ધરજો એમ, મારો કહેવાનો મતલબ એ છે કે જે વસ્તુને આપણે વાપરી રહ્યા છીએ તો એને પ્રભુ સાથે જોડી શકાય, જો એ પોસિબલ હોય તો જોડવું જોઈએ. મહાપ્રભુજીનો એપ્રોચ આ છે, તો એનાથી આપણું ચિત્ત, જે દિવસે આપણે જે વોટર બેગમાંથી પાણી પીશું તો આપણને યાદ આવે કે નહીં આ ઠાકોરજીને આપણે ભોગ ધરી હતી. ખ્યાલમાં આવ્યું ને, એ રીતે આને સમજવાનો પ્રયાસ કરો. તો આ સેવાનો પ્રકાર છે. તે પછી સેવ્ય વગેરેનો વિષય આવશે, એ મને એમ છે કે આપણે કાલે લઈએ તો વધારે સારી વાત છે. અત્યારે આપણે આ જે સબ્જેક્ટ લીધો એને ગ્રંથમાંથી જોઈ લઈએ, ઠીક છે ને? ગ્રંથમાંથી તમે જોઈ લો, એટલે આપણી ઓલી સેમિસ્ટર સિસ્ટમ છે ને એવું થઈ જાય, એક સાથે બધો કોર્સ ના આવી જાય. ચલો લો નત્વા હરિમ. કોણ લે છે માઇક? ક્યાં છે? સાગર અને ગોપાલદાસ, જો કરો શરૂ જલ્દી. હવે જુઓ, સેવાનો પ્રકરણ છે એટલું જ આપણે લઈ રહ્યા છીએ, એમાં તમને જે ન સમજાય પૂછી લેજો. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચિનમ કૃષ્ણ સેવ સદા કાર્યા માનસી સાપરામત. હરિકો નમન કરકે અપને સિદ્ધાંત કે વિશેષ વિશેષ નિશ્ચય કો મહાપ્રભુજી કહે શ્રી કૃષ્ણ મહાપ્રભુજી કહે હે શ્રી કૃષ્ણ સેવા હંમેશા અવશ્ય કરની ચાહીએ. વહ માનસી રૂપા હો તપ ફળ રૂપા માની જાતી હૈ. ફરીથી આપણે જેમ જોયું હતું કે શ્લોકનો કયો પાર્ટ શું છે એ સમજાવો. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ, આ શું છે? મંગલાચરણ. હરિપદનો પ્રયોગ ત્યાં પણ હતો, અહીંયા પણ છે, તો આપણે સમજીએ છીએ કે એનો મતલબ શું છે. સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ એટલે શું? સિદ્ધાંતનો મતલબ શું? સનાતન સત્ય, રૂલ એટલે ફેક્ટ્સ. ફેક્ટ એટલે ફેક્ટ છે, પ્રૂવન ફેક્ટ છે, પ્રૂવન ફેક્ટ. સિદ્ધ અંત એટલે જેનું રિઝલ્ટ વેલ ટેસ્ટેડ હોય એ સિદ્ધાંત છે. એટલે એ સિદ્ધાંત કોઈ પણ રૂપમાં હોઈ શકે, નિયમના રૂપમાં કે તમે જેમ કહો છો રૂલના રૂપમાં હોય કે કાનૂનના રૂપમાં હોય કે કોઈ સાયન્ટિફિક ફેક્ટના રૂપમાં હોય, કોઈ પણ રીતે હોય કે જે વેલ ટેસ્ટેડ હોય એ સિદ્ધાંત છે. કૃષ્ણ સેવા આપણે જોઈ ગયા અત્યારે એનો બહુ વિસ્તારથી, કૃષ્ણની સેવા. અને માનસી, માનસી એટલે
मन थी। बीजू कहीं हमणा ज वाँची गयो ने, वह मानसी रूपा हो तब फल रूपा मानी जाती है। एटले सेवा नी फलात्मक अवस्था, मानसी जे छे ए सेवा नी फल अवस्था छे। एवी सेवा जेम शरीर थी आपने सेवा करिए, एज रीते आपनी संपत्ति छे ए पण प्रभु नी सेवा मा वापरी रह्या छीए। એ તો ઘણું લાંબુ ચાલી શકે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। જ્યાં સુધી શરીર ચાલે, જ્યાં સુધી સંપત્તિ છે આપણી, ત્યાં સુધી આપણે એને પ્રભુ સેવામાં વાપરી શકીએ છીએ। પણ મન હંમેશા એની અંદર આપણે લગાવી શકતા નથી। પણ જે દિવસે આ બંને કરતા કરતા મન પણ પ્રભુની અંદર સતત લાગી જાય, એ અવસ્થા એક સિદ્ધિની છે અવસ્થા। કેમ કે આ બધી મશક્કત છે મનની જ માટે કરવાની છે। મન પણ લાગી ગયું તો એક સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ। એટલે માનસી એ મનથી થાય છે, એટલે મનનું પ્રભુમાં લાગી જવું એ માનસી છે। અને એ લાગવું એ જો પ્રયત્નપૂર્વક લગાવવામાં આવી રહ્યું છે તો એ માનસી નથી, પણ અનાયાસ સ્વતઃ મન પ્રભુની અંદર લાગી જાય એ માનસી છે। જેમ આપણને અત્યારે કોઈ વસ્તુ ન ગમતી હોય પણ ફરજિયાત કરવું પડે તો આપણે મા બાપ કે ભાઈ ભલે ન ગમતું હોય પણ તારે હમણાં કરવાનું છે તો તું જરા એમાં ધ્યાન આપજે, એટલે આપણે ન ગમતું હોય તો પણ ખેંચી ખેંચીને મન લાવીએ ને એના પાછળ લાગ્યા રહીએ। તો એ માનસી નથી, મન તો લાગી રહ્યું છે પણ એ માનસી રૂપ નથી। અનાયાસ સ્વતઃ મન લાગે અથવા પ્રેમથી પ્રભુમાં મન લાગી જાય તો એ માનસી છે। ઠીક છે, જે પણ શરૂઆતમાં તો પહેલી વારમાં તો કોઈનું મન એની જાતે ના લાગે, તો જે શરૂઆતમાં એટલે થોડું પ્રેશરાઇઝ થઈને મન લાગ્યું અને પછી એની જાતે લાગવા માંડે તો એ બી માનસી સિદ્ધ કહેવાય। એટલે ઇનિશિયલી જે મન લગાવી રહ્યા છીએ આપણે એ માનસી રૂપ નથી, એ માનસીની એક્સરસાઇઝ છે કે માનસીની સાધન અવસ્થા છે। અને જ્યારે જે દિવસથી આપણું મન આપોઆપ લાગી ગયું એ સિદ્ધ અવસ્થા થઈ ગઈ। એટલે જ યોગની પ્રણાલીમાં આપણે જોયું ને કે પ્રત્યાહાર સુધી સાધન અવસ્થા છે અને ધારણા ધ્યાન સમાધિ એ સિદ્ધ અવસ્થા છે। પ્રત્યાહાર સુધી શું છે કે બધી જ વસ્તુઓને આપણે કંટ્રોલ કરવી પડે છે, ભાગી જાય છે, ફરી પકડો, મનની વૃત્તિઓ, ઇન્દ્રિયોની વૃત્તિઓ, કંઈક બીજું આવી જાય છે એને હટાવો, એમ કેટલી બધી મહેનત કરવી પડે છે। પ્રત્યાહાર સુધી આ બધું ચાલે છે ભાગદોડ, પણ જ્યારે ધારણાનો સ્ટેજ આવે તે વખતથી ગાડી પાટે ચડી ગઈ એમ કહેવાય। એમ અહીંયા પણ એ જ વાત છે કે તનુવિત્તજાની પ્રાથમિક અવસ્થા એવી છે કે જે વખતે આપણું મન ભાગી જાય ફરી પાછું ખેંચીને લાવો, ફરું ભાગી જાય ફરી લાવો। માનસી એ અવસ્થા છે કે જે વખતે પછી આપણું મન પાટે ચડી ગયું છે, પ્રભુમાં લાગી ગયું છે, એટલે એને સિદ્ધ કે ફલ અવસ્થા કહી છે। એ કૃષ્ણ સેવા સદા કરવી જોઈએ, સદા કરવાથી માનસી સિદ્ધ થાય છે। નિરંતરતા દરેક જગ્યાએ જરૂરી છે। જો પ્રશ્ન જોઈ લો, ઇસ ગ્રંથ મેં શ્રી વલ્લભાચાર્યને કિસ વિષય પર ઉપદેશ દિયા હૈ, આપણે સમરીમાં જોઈ ગયા ટોટલ કેટલા વિષયો છે। જો શ્લોકના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો સ્વસિદ્ધાંત મહાપ્રભુજી આ ગ્રંથમાં સમજાવ્યો છે, એટલે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત અથવા તો શાસ્ત્રના નિચોડ રૂપ જે સિદ્ધાંત છે એ મહાપ્રભુજી અહીંયા સમજાવ્યો છે। વિનિશ્ચિત શ્રી વલ્લભ સિદ્ધાંત ક્યા હૈ, મહાપ્રભુજીએ જે શાસ્ત્રોનું અવલોકન કરી અને જે નિર્ણય ઉપર પહોંચ્યા છે એ નિર્ણય રૂપ મહાપ્રભુજીનો સિદ્ધાંત શું? કૃષ્ણ સેવા સદાકાર્યા, કે સકલ શાસ્ત્રનો આ સાર છે કે કૃષ્ણની સેવા સદા કરો। સેવા કી ફલાવસ્થા કિસ નામ સે જાની જાતી હૈ? માનસી, માનસી નહીં માનસી, નો આખો છે। બીજું લો આગળ, કેયુર તું લે,
चेतस तत् प्रवणम सेवा तत् सिद्वेय तनुवित्यजा तथा संसार दुखस्य निवृत्त ब्रह्मबोधक बोधनम। चित्त का श्री कृष्ण में प्रवण हो जाना सेवा है, उसकी सिद्धि के लिए तनुवित्यजा सेवा करनी चाहिए। ऐसा करने से संसार दुख की निवृत्ति और ब्रह्मा का बोध सिद्ध ब्रह्म का बोध सिद्ध होता है। तुम्हारे त्या बीजी कोई प्रिंट छे? तो हवे जो आमा ऊपर श्री महाप्रभु जी ए कर्तव्य नु निरूपण कर्यु अने ए कर्तव्य नी फलावस्था समझावी, ते पछी कृष्ण सेवा एनु साधन लक्षण एटले केवी रीते करवी ए वात समझावी रह्या छे के चेतस तत् प्रवणम सेवा, चित्त प्रभु मां परोवाई जाय एनु नाम सेवा। એટલે માનસીનું જ આ લક્ષણ છે, માનસીને ઓર વધારે રીતે સમજાવી છે। અને આ જાતનું ચિત્ત પ્રભુમાં પરોવાઈ જાય એના માટે તનુવિત્તજા એ ઉપાય છે, એ આપણે જોઈ ગયા છીએ। તનુવિત્તજા એટલે શું? તન, આપણું તન અને આપણું ધન કે સંપત્તિ એને પ્રભુમાં લગાવો। એ કેવી રીતે લગાવાય છે એની કોઈ પ્રોસિજર આપણે ત્યાં ખ્યાલ છે? समर्पण थी। ये समर्पण दीक्षा ना रूप में थाय छे, એટલે સેવાની દીક્ષા એ સમર્પણ છે। બ્રહ્મ સંબંધ જેને કહેવાય છે એ બ્રહ્મ સંબંધ એ સેવાની દીક્ષા છે। તે દિવસે આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ કે હું સ્વયં અને મારું જે કંઈ પણ છે એ હું આપની સેવામાં ઉપયોગ કરીશ। નવદા ભક્તિના અંતર્ગત જે આત્મનિવેદન ભક્તિ જોઈ એમાં પણ આપણે એ જ વાત જોયું કે સ્વ અને સ્વકીય પોતાનું અને પોતાના જે કંઈ પણ છે તે બધાને પ્રભુના સેવામાં એનો ઉપયોગ કરવો એ આત્મનિવેદન છે। તો એ આત્મનિવેદનને અહીંયા મહાપ્રભુજીએ બીજા શબ્દોમાં તનુવિત્તજા કહી છે। શું કહ્યું છે? તનુવિત્તજા। તો એ તન અને વિત્ત આ બંને જે વખતે એકી સાથે પ્રભુમાં જોડાય છે તો આપણા તનમાં આપણી અહંતા છે, વિત્તમાં આપણી મમતા છે। તો અહંતા અને મમતા જેમાં છે એ વિષયો જે વખતે પ્રભુ સાથે જોડાય છે તો એના અંદર રહેલું ચિત્ત પણ એના પાછળ પાછળ પ્રભુમાં ચાલ્યું જાય છે। એનાથી એ પ્રવણતા સિદ્ધ થાય છે અને એ સેવા છે। આટલો વિષય આપણે જોઈ ગયા છીએ, હવે આગળનો વિષય આપણે આવતીકાલે જોઈશું। અહીંયા સંતાન હંતારો યત્પાદાં ભુજરેણવ સ્વીયાનાં તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત્ તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મીસહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોસૌ પંચધારદયમાન। મોબાઈલ બધાએ સ્વિચ ઓફ કરી દીધા છે? સાયલેન્ટ નહીં કરતા, સ્વિચ ઓફ કરજો, ભૂલી ગયા હો તો હજી પણ કરી દો। જો ગઈકાલે આપણે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથની શરૂઆત કરી હતી, ફાસ્ટ એનું આપણે રિવિઝન કરી લઈએ। હું પ્રશ્ન પૂછું છું, તમે ફટાફટ જવાબ આપતા જજો। ષોડશ ગ્રંથના ક્રમમાં સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ કયા ક્રમે છે? કયા કયો?
गणाओ सिद्धांत मुक्तावली। सिद्धांत मुक्तावली ग्रंथ श्री महाप्रभु जी कोना माटे रच्यो? अच्युतदास जी नू जीवन चरित्र कोई समझाओ, वर्णन करो एनु। कुंज જે અચ્યુતદાસ પાસે ઘર નહોતું અને એ આમ રખડતા હતા અને એમનું કોઈ રહેઠાણ નહોતું, એટલે એમને મહાપ્રભુજીને એવું કીધું કે મને સેવા કરવી છે, ને તો મહાપ્રભુજીએ એવું કીધું કે તમે માનસીની સેવા કરો, કારણ કે અચ્યુતદાસે એવું કીધું કે હું ઠાકોરજીની સેવા કરી શકું એવો સમજ નથી, તે માટે એમને માનસીની સેવા આપી। બીજું કોઈ? થોડુંક આગળ પાછળ થઈ ગયું છે। અચ્યુતદાસજી એ સામે ચાલીને કઈ માંગ્યું ન હતું કે હું સેવા કરું છું, કરવા માંગુ છું એમ। મહાપ્રભુજી એમને આજ્ઞા કરી કે હવે તમે નિવેદિત થયા છો તો ભગવત સેવા કરો, ત્યારે એમણે મને માનસી સિદ્ધ થાય એવું આપ દાન કરો, એવી આ એમણે સામે ચાલીને ઈચ્છા વ્યક્ત કરી। અને એનું કારણ આપણે સમજી શકીએ છીએ કે જેનું પોતાનું કોઈ ઠેકાણું ન હોય ઠાકોરજીને કેવી રીતે સુખ આપી શકે, એટલે એમના મનમાં એ વધારે વિચાર હતો કે હું તો કોઈ રીતે કષ્ટપૂર્ણ જીવન જીવી શકું છું, પણ મારા ઠાકોરજીને અનનેસેસરી શા માટે હું શ્રમ આપું, એટલે એ માનસી એમને સિદ્ધ થઈ જાય એવી એમને આકાંક્ષા વ્યક્ત કરી। ગઈકાલે તમે ભાગવતજીનો શ્યામદાનું સાંભળ્યું હતું? કોણે કોણે સાંભળ્યું? હવે જો આજે અચ્યુતદાસજી અને માનસીનો જે પ્રસંગ છે ને, એના જેવી જ કોઈક વાત ગઈકાલે પણ આવી હતી પ્રવચનમાં। તમને થોડી હિંટ આપું તો ભગવાન અને પરમાત્મા, એમાં ભગવાન એ બહાર છે અને પરમાત્મા એ અંદર છે। સેવા ભગવાનની છે અને ધ્યાન પરમાત્માનું છે, તો જેનાથી સેવા શક્ય ન બને તો એ ધ્યાન કરે એ માનસી છે, એ પ્રયત્નપૂર્વક જો થાય છે તો એ ધ્યાન છે, અને પ્રેમવશ આપણું ચિત્ત પ્રભુમાં લાગી ગયું છે તો એ પછી માનસી છે। ખ્યાલમાં આવ્યું ને આ વિશે? આ વાત ખાસ ધ્યાનથી સમજજો, પ્રકટ સ્વરૂપ આપણા સન્મુખ બિરાજે છે, એમની આપણે સેવા કરીએ છીએ, એમનું ધ્યાન નહીં કરવાનું હોય। કેમ કે ધ્યાન કરીએ તો એમાં શ્યામદાદાએ એક્ઝામ્પલ આપ્યું ને કે કોઈ ઓફિસમાંથી આવે પતિ અને પત્ની, હા કે માનસીમાં જ હું તો ધ્યાનમાં છું, માનસીમાં જ હું તને પાણી પીવડાવી દઉં, માનસીમાં જ ચા પીવડાવી દઉં, માનસીમાં જ નાસ્તો કરાવી દઉં, તો બોલો તલાક આપી દે। તો જો પ્રકટ બિરાજે છે તો સેવા છે, પ્રકટ નથી ત્યારે ધ્યાન છે, એ ધ્યાન પ્રયત્નપૂર્વક છે તો આપણે એને ધ્યાન કહીશું। આખું ધ્યાનથી સમજીએ, માનસી કરી ન શકાય, જો કરવામાં આવી રહ્યું છે તો એ ધ્યાન છે। મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં એમ કહે છે કે હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપિ તત્રી, જો આપણું પ્રેમથી પ્રભુમાં ચિત્ત લાગી નથી રહ્યું તો ગાંઠવારો મનમાં કે નહીં મારે મન લગાવવું જ છે, સંકલ્પ કરો, સંકલ્પથી કરો, શરૂઆતમાં સંકલ્પથી થશે, પછી જ્યારે પ્રભુમાં આપણને ભાવથી પ્રકટ થઈ જશે તો વગર સંકલ્પે અનાયાસ થશે। જે જે વિષયના શોખ આપણને છે એમાં આપણા મનને લગાવવા માટે સંકલ્પ કે પ્રયત્ન નથી કરવા પડતા, આપોઆપ મન જાય, ત્યાંથી હટાવવા માટે પ્રયત્ન કરવો પડે, લગાવવા માટે પ્રયત્ન નથી કરવો પડતો। તો પ્રયત્નપૂર્વક જો કરવામાં આવી રહ્યું છે તો એ ધ્યાન છે, વિના પ્રયત્ને પ્રેમવશ આપોઆપ થઈ રહ્યું છે તો માનસી છે, એ સિદ્ધ અવસ્થા છે, ફલાવસ્થા છે। તો અચ્યુતદાસનો પ્રસંગ આપણે જોયો, તે પછી ગ્રંથના અંદર ઓવરઓલ કયા વિષયોનું નિરૂપણ છે એ પણ આપણે ગઈકાલે બ્રીફલી જોયું હતું। તો મુખ્ય આ ગ્રંથમાં ત્રણ વિષયોનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે, કયા કયા?
सेवा सेव्य अने सेवक आ रीते याद रखो सेवा सेव्य अने सेवक सेवा साधन अने फल एना बे स्तर छे पहलू पगथियुं साधन एटले प्रयत्ननुं छे बीजो जो प्रयत्न छे सिद्धि छे अथवा फलनी प्राप्ति छे एटले फरीथी सेवा ने बे स्टेप मां आपणे समजवानी छे जे सेव्य छे एटले जेनी सेवा करवामां आवे छे एना त्रण आस्पेक्ट्स छे एना त्रण फेसेट्स छे पासाओ कया कया आदिदैविक आदिभौतिक अने आध्यात्मिक आ त्रण एना पक्षो छे एनो अहींया श्री महाप्रभुजीए गंगाजीना दृष्टांतथी आपणने समजाव्यु छे जे सेवा करी रह्यो छे ए एनी कक्षाना भेदथी के योग्यताना कारणे एना फरीथी त्रण के चार प्रकारो थाय छे एनुं पण अहींया निरूपण करवामां आवशे उत्तम मध्यम कनिष्ठ अति कनिष्ठ नाम एना गमे ते तमे आपी शको छो पण श्री महाप्रभुजीए अहींया चार प्रकारना मुख्य रूप थी भजन करता के सेवक एनु वर्णन कर्यु छे तो आटलू आ ग्रंथ में आपणे समझवानो छे एमां गई काले आपणे सेवाना संबंध में थोड़ो विचार कर्यो हवे सेवानु स्वरूप शुं एटले सेवा कोने कहेवाय ए गई काले आपणे जोयुं तू बताओ महाप्रभुजीए सिद्धांत मुक्तावली ग्रंथ में सेवा शू समझावी छे जारे आपणे तनुवित जाति भगवान नी पूजा करीए ने सेवा कहेवाय पछी सेवा एटले सेव्य सुख जनकी क्रिया जनिका क्रिया जनिका क्रिया એટલે આપણે પ્રભુના સુખ માટે જે આપણે પ્રભુને જે ગમે એ રીતે એમને પૂજા કરીએ એને સેવા કહેવાય બિલકુલ હજી કઈ વાત છે હા ઓર કોઈ આ તરફથી બોલશો અદિતિ અનુજા કે ગુલાર્ક જે રીતે સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ કીધું છે ચેતસ તત્ પ્રવણમ સેવા એટલે ચિત્તનું શ્રી કૃષ્ણમાં તત્પર થવું પ્રવણ થવું તે સેવા હવે જુઓ સેવાને અલગ અલગ રીતે ડિફાઈન કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી સૌથી પહેલા શું આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામતા શ્રી મહાપ્રભુજી કોઈ પણ ડેફિનેશન આપ્યા વગર કોની સેવા કરવી એ વાત સમજાવી કેમ કે સેવા કરવા યોગ્ય તો અનેક હોઈ શકે છે પણ આપણે ચતુશ્લોકી ગ્રંથમાં સમજી ગયા કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદિપ ભજનીય તો વ્રજાદિપ કૃષ્ણ છે એટલે કૃષ્ણ સેવા કાર્ય કૃષ્ણ સેવા સદા કાર્ય મહાપ્રભુજી જ્યાં જ્યાં પણ શ્રવણ કીર્તન સ્મરણ કે સેવન એનું નિરૂપણ કરે છે ત્યાં અચૂક સદા નિરંતર સતત આવા શબ્દનો પ્રયોગ કરે છે એનો મતલબ શું મહાપ્રભુજીનો આગ્રહ શું છે એ વિષયમાં કે આ કર્તવ્ય એવું નથી કે તમે પાર્ટ ટાઈમ કરો કે તમારી ઈચ્છા હોય ત્યારે કરો ફુરસતમાં કરો પણ એને સતત કરો પ્રતિદિન કરો અને પ્રતિક્ષણ પણ કરો તો આપણા જીવનને આપણે એવું બનાવવાનો પ્રયત્ન કરીએ કે એ જીવનના દરેક પાસાઓ પગ નીચે રાખી દે એ પ્રભુ સાથે જોડાયેલા રહે કોઈને કોઈ રીતે સેવામાંય બની શકે એટલે જાગીએ તો આપણે સેવા માટે જાગીએ સ્નાન કરીએ તો સેવા માટે જાગીએ આપણે સ્કૂલમાં કે નોકરીમાં જઈએ તો પણ સેવાને લક્ષ્યમાં રાખીને જઈએ ક્યારેક આપણે હરવા ફરવા માટે જઈએ તો પણ રિફ્રેશ થઈને ફરીથી સારી રીતે સેવામાં પ્રવૃત્ત થઈ શકીએ એ દૃષ્ટિથી જઈએ આ રીતે દરેક આપણા જીવનના પ્રસંગો છે એને પ્રભુ સાથે જોડીએ આ જાતનું જીવન આપણું હોય એવું શ્રી મહાપ્રભુજી એક્સપેક્ટ કરે છે તો સદા કાર્ય સેવાની બે અવસ્થા છે સિદ્ધ અવસ્થા અને સાધન અવસ્થા સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી એ બંને વાતને સમજાવે છે એક એને કેવી રીતે સમજી શકીએ સિદ્ધાવસ્થા સેવાની કઈ માનસી માનસીસા પરામતા પરા મતલબ શ્રેષ્ઠ એનાથી નીચેની કક્ષા જે છે તે સાધન એ કઈ તનુવિત્તજા તનુવિત્તજા એટલે
એનો મતલબ શું થાય? હાથ ઊંચો કરીને કહો. હા રુચિ બોલ, માઇકમાં બોલ. તન અને મન પ્રભુમાં લગાવવું. તન અને મન પ્રભુમાં લગાવવું, એ આપણે કેવી રીતે લગાવીએ છીએ, એની પ્રોસિજર શું, એના માટે કોઈ આપણને સંકલ્પ લેવો પડે છે, નિયમ લેવો પડે છે? ના, એવું નહીં, પોતાની રીતે જ લગાવવું, પોતાની રીતે કરી શકાય. બ્રહ્મ સંબંધ લેવું જરૂરી છે? હા. એ શું છે? એ દીક્ષા છે, સેવાની દીક્ષા છે. એટલે જે સેવા કરવા ઈચ્છે એને સેવાની દીક્ષા લઈને, એનાથી શું થાય કે આપણે જેમ તે કહ્યું કે હમણાં કે આપણી ઈચ્છા હોય તે પ્રમાણે કરી શકીએ છીએ, પણ એ ઈચ્છા પ્રમાણે કરવામાં કોઈ વાંધો નથી, પણ એ પુષ્ટિમાર્ગી પ્રકાર કે એમાં વચ્ચે શ્રી મહાપ્રભુજીને આપણે ઇન્વોલ્વ નથી કર્યા. બ્રહ્મ સંબંધ એ પ્રક્રિયા છે કે જેમાં આપણે શ્રી મહાપ્રભુજીને આપણા અને ઠાકોરજીના વચ્ચે લાવી રહ્યા છીએ, કેમ કે ઠાકોરજી આપણને નથી જાણતા, ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને જાણે છે. મહાપ્રભુજીને એ જવાબદારી સોંપી છે કે તમારા દ્વારા જે આવશે એના ઉપર હું ભરોસો કરીશ, તો હું તમને જે મેં આશ્વાસન આપ્યું છે કે વચન આપ્યું છે તે અનુસાર એની સાથે હું મારો સંબંધ સ્થાપિત કરીશ. અને ઇન્ડિપેન્ડન્ટલી કોઈ પણ આવી જાય મારી પાસે, તો પછી મારે એકદમ એ ફ્રેશ કેન્ડિડેટ છે એ રીતે વિચાર કરવો પડે. દાખલા તરીકે તમે કોઈ દવાખાનામાં જાઓ તો એ ડૉક્ટર તમારું પહેલેથી બધો રિપોર્ટ લે, પણ એ ડૉક્ટરે કોઈ બીજા ડૉક્ટરને રેફર કર્યો હોય તમને કે તમે એની પાસે જાઓ, અને એણે પોતાની ચિઠ્ઠી લખી આપી હોય કે ભાઈ આટલા આટલા ડાયગ્નોસિસ મેં કર્યા છે, આમાં આ ડિટેક્ટ થયું છે, અને ફર્ધર ટ્રીટમેન્ટ તમારે આ પ્રમાણે આ વિષયમાં કરવાની છે, આટલી મેં કરી દીધી છે, તો એ પછી બીજું બધું એ ન વિચારે. એણે જે ચિઠ્ઠીમાં લખ્યું છે એટલું જ એણે બીજો ડૉક્ટર કરે. એમ મહાપ્રભુજીને ઠાકોરજીએ રેફર કરી દીધા છે કે તમારા થ્રુ જે આવશે એને હું તમારી અને મારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જે છે તે પ્રમાણે હું એવું માનીને ચાલીશ કે ભાઈ આટલું આની અંદર ક્વોલિફિકેશન છે જ, અને આ રીતે જ આ વ્યક્તિ મારી સામે પેશ થશે, તો મારે બીજી બધી કડાકૂટ નહીં કરવી પડે. પણ ફ્રેશ આવશે એનું પહેલેથી બધું થશે, જાઓ પહેલાં વજન કરો, હાઈટ માપો, તમારું હાર્ટબીટ લઈ લ્યો, પ્રેશર લ્યો, બધું જ એ ટુ ઝેડ બધું જ ફરીથી બધું ચેક થાય, અને એમાં ઠાકોરજીને જે યોગ્ય લાગે તે કરે. તો બ્રહ્મ સંબંધ એ સેવાની દીક્ષા છે, આ વાતને ભૂલતા નહીં. તો તનુવિત્ત જા સેવા એ પ્રભુની આપણે કરીએ તેના પહેલા બ્રહ્મ સંબંધ દીક્ષા અનિવાર્ય છે. જો મહાપ્રભુજીને વચ્ચે રાખવા છે, જો પુષ્ટિ માર્ગને વચ્ચે રાખવો છે, તો બરોબર છે. એવા ઘણા બધા હોય છે, જેમ તમે વડોદરાથી હાલો લાવ્યા હશો તો વચ્ચે એક એક્સપ્રેસ હાઈવે જેવું છે, એના બંને બાજુ રોડ છે. તમે જે વખતે એન્ટર થાઓ તે વખતે જો એ મેઇન ફોર લેન છે એના ઉપર તમને યાત્રા કરવી હોય તો ટોલ બુટ ઉપરથી તમારે એની પરચી લેવી પડે, પછી કરી શકો. પછી તમારી ઈચ્છા, વચ્ચેથી બહાર નીકળવાના રસ્તાઓ છે, તમને જો ન માફક આવે તો નીકળી જાઓ, પણ એમાં આવવું હોય ને એમાં યાત્રા કરવી હોય તો તમને પરચી લેવી પડે. જો તમને એમાં યાત્રા કરવાનો આગ્રહ નથી, મારે તો ગમે તેમ હાલોલ પહોંચવાથી મતલબ છે ને, આમાં કરો કે તેમાં કરો, તો તમારી પાસે બીજો ઓપ્શન ખુલ્લો છે, સર્વિસ રોડ જે છે એના ઉપર તમે ચાહો તો તમે જઈ શકો છો, એમાં કોઈ પરચી વર્ચી નથી. પછી એમાં સામેથી પણ કોઈક વાહન આવતું હોય, એ વચ્ચે વચ્ચેથી કંઈક બીજા ક્રોસિંગ પણ આવતા હોય, બમ્પ પણ આવતા હોય, કોઈ વખતે ભેંસો પણ આવતી હોય, એ બધું તમારે સહન કરવાનું, ઠીક છે. એ રસ્તો એ જાતનો છે, બંધ નથી એ રસ્તો. એમ ભગવાન અને ભક્તના વચ્ચે કંઈ વચ્ચે મહાપ્રભુજી ન હોય તો કોઈ જઈ ન શકે એવું નથી. મીરા નરસિંહ વચ્ચે મહાપ્રભુજી ક્યાં હતા? વ્રજભોગ ભક્તો હતા એમની વચ્ચે મહાપ્રભુજી ક્યાં હતા? સીધા ઠાકોરજી સાથે કોન્ટેક્ટ થયો ને એમનો. પણ જો પુષ્ટિમાર્ગ થ્રુ આપણને મહાપ્રભુજી પાસે જવું છે તો સેવાની દીક્ષા કમ્પલસરી છે, આ વાત સમજો. તો તનુવિત્ત જા સેવાની પ્રાઇમરી રિક્વાયરમેન્ટ એ છે કે તમે એ પરચી ફડાવેલી હોય, સેવાની દીક્ષા તમે લીધેલી હોય, એક વાત. હવે એ સેવાની દીક્ષા એ શું છે? જુઓ વાત એકની એક છે પણ અલગ અલગ નામથી એનું નિરૂપણ છે.
सिद्धांत रहस्य ग्रंथ तमे भणी गया त्यां भगवान ने महाप्रभु जी ने शुं आज्ञा करी छे ब्रह्म संबंध पछी शुं कर्तव्य छे प्रभुनी सेवा सिद्धांत समर्पण समर्पण और निवेदि भी समर्प्यैव सर्वं कुर्यात् जेने आत्मनिवेदन कर्यु छे एटले के ब्रह्म संबंध दीक्षा जेने लीधी छे के एवो जे संकल्प जेने कर्यो छे एने पोतानुं आखुं जीवन प्रभु ने समर्पित थईने ने जीववानुं छे आ भगवाने महाप्रभुजीने कहेलुं छे। હવે જ્યારે મહાપ્રભુજી થ્રુ કોઈ આવશે ત્યારે ભગવાન તો એમ જ વિચારે ને કે મહાપ્રભુજી જેવા રિલાયબલ જે માણસ છે એના થ્રુ જે મારી પાસે આવશે આની આ વાત તો સમજીને જ આવશે, એમાં મારે કંઈ ફરીથી ચેક કરવાનું નહીં હોય। આજે એક બીજી વાત થઈ ગઈ, મહાપ્રભુજી પધારી ગયા પછી બધું જંગલ રાજ થઈ ગયું, એટલે ટોલ બુથ ઉપર એવું થતું હોય કે કોઈ મળતાવડા હોય એને ત્યાં બેઠેલો માણસ છે વિધાઉટ પર્ચી પણ ઘુસાડી દેતો હોય, રોજ આવતા હોય એને રેગ્યુલર ફી ના આપી અને કંઈ પણ દિવાળીની મીઠાઈ આપીને આટા ફેરા કરતા રહેતા હોય, તો એ એક જુદી વાત છે। પણ જે સિદ્ધાંત આ છે, નીતિ આ છે કે જેને ભગવત સેવા કરવી છે એને સેવાની દીક્ષા લેવાની છે, સેવાની દીક્ષા સાથે સમર્પણ જોડાયેલું છે, એ સમર્પણ અને તનુવિત્તજા બંને એક જ વાત છે। સમર્પણનું જ બીજું નામ તનુવિત્તજા છે। સમર્પણ આપણે શેનું કરીએ છીએ? કોઈએ બ્રહ્મ સંબંધ લીધું છે અહીંયાથી? હાથ ઊંચો કરો તો। હા, એમાં આપણે સમર્પણ શેનું કરીએ છીએ? તું બોલતો, તારું નામ શું? નિકુંજ, હા, બ્રહ્મ સંબંધ લઈ ત્યારે આપણે એક શ્લોક બોલવાનો હોય છે, એમાં આપણે બધું કહીએ છીએ કે સ્ત્રી ને પુરુષ ને ઘર ધન આપણી આખી મીન્સ જિંદગીમાં આપણું જે પણ હોય આપણે બધું પ્રભુને સમર્પણ કરીએ છીએ, કોઈ પણ વસ્તુ બાકી નથી છોડતા। માન લો કે તે બ્રહ્મ સંબંધ લીધું, તારી સ્ત્રી તો છે નહીં અત્યારે, હે, આવશે તો એનું પણ, અને જો ભૂતકાલીન કોઈ આપણો પૂર્વજન્મ સંબંધી આપણા કોઈ સંસ્કારો વાસનાઓ કે સ્મૃતિ બાકી રહી ગઈ છે તો એને પણ રિકોલ કરીને કહી છે કે હે ભગવાન, આપ આ બધું મારા સાથે આગળ પાછળ ને અહીંયા જેટલું જોડાયેલું છે એવું બધું આપને રૂબરૂ કરી રહ્યો છું, મેં કંઈ બાકી નથી છોડ્યું, બરોબર છે ને? તો દરેક વાત આપણે પ્રભુને સાથે જોડવા માટે ત્યાં પ્રતિજ્ઞા આપણે કરેલી છે, એ જ વાતનો વિત્તજા છે। એમાં આપણે જો હું અને મારા કે મારું કે મારી આ રીતે આપણે બોલીએ છીએ પ્રતિજ્ઞા વખતે કે આત્મા સહિત, એટલે હું મારી જાતની સાથે મારું મારી કે મારા જે કંઈ પણ છે છે હતું અને હશે આ બધાને આપને સમર્પિત કરી રહ્યો છું, તો હું એટલે શું થયો? અહંતા। અને મારું મારી મારા એ શું? મમતા। તનુવિત્ત શું છે? અહંતા મમતા। તનુ એટલે અહમ, શરીર હું, અને ધન સંપત્તિ વગેરે એમાં એ તો જસ્ટ ખાલી એક ટોકન માટે કહેલો શબ્દ છે, પણ એનાથી બધું જ સમજી લેવાનું કે જેમાં હું મારાપણું અનુભવું છું તે બધું જ। તો સમર્પણ અને તનુવિત્ત એ બંને એક જ વાત છે, ત્યાં આઈટમ વાઇઝ બધી ગણતરી છે, અહીંયા ખાલી પ્રિન્સિપલી આપણી અહંતા અને મમતા જેમાં છે એને જોડાવું, કેમ કે આ ગ્રંથમાં મહાપ્રભુજી મેન્યુઅલ નથી આપી રહ્યા કે હવે ચલો સવાર પડી શું કરો, જમવું છે તો શું કરવું, એ રીતે વાત નથી સમજાવી રહ્યા મહાપ્રભુજી। ચિત્તને પ્રભુ સાથે કેવી રીતે સાંકળવું જોડવું એની એક પદ્ધતિ સમજાવે છે, અને એમાં મહાપ્રભુજી એમ કહે છે કે ચિત્ત તમારું જે જેમાં છે એને પ્રભુ સાથે જોડો તો એની સાથે ચિત્ત પણ જોડાઈ જશે। તો તન અને વિત્ત એ જ બે મુખ્ય વસ્તુ છે કે જેમાં આપણું ચિત્ત છે, એને પ્રભુ સાથે જોડીએ તો એના પાછળ પાછળ ચિત્ત પણ ચાલ્યું જશે। એ ચિત્ત જે વખતે પ્રભુમાં લાગી જાય, એવું લાગી જાય કે ત્યાંથી આપણને ખસેડવા માટે પ્રયત્ન કરવો પડે, આપોઆપ ન ખસે પ્રભુમાંથી, એ અવસ્થા કઈ કહેવાય? માનસી। એ સેવાની સિદ્ધ અવસ્થા અથવા તો ફલાવસ્થા છે। તે વખતે સેવા એના સાચા અર્થમાં થઈ ગણાય, એટલે ચેતસ તત્પ્રવણમ સેવા એવું એનું લક્ષણ આપ્યું,
જ્યાં સુધી ચિત્તની પ્રવણતા પૂર્વક સેવા થઈ નથી રહી ત્યાં સુધી એ સેવા એની પૂર્ણતામાં નથી। આપણે કોઈ પિક્ચર ડ્રો કરીએ એની અંદર બધું રેખાચિત્ર થઈ જાય, રંગ ભરાઈ જાય, એકાદ બે જગ્યાએ કંઈક બાકી રહ્યું હોય તો આપણે એમ કહીએ બસ હવે જરાક ઉપર છે, બસ પૂરું થવા ઉપર છે, હજી સંપૂર્ણ નથી થયું। થયું છે, સાવ નથી થયું એવું વાત નથી, પણ પૂર્ણતા નથી થઈ। એમ તનુવિત કઈ કરી રહ્યો છે, સમર્પણ પૂરેપૂરું છે, એમાં જરા પણ કચાશ નથી। મન પણ 10-20% લાગી રહ્યું છે, એવું નથી કે સાવ બેમનથી કોઈ કરતો હોય, પણ હજી એ અધૂરું છે। અધૂરું કયા અર્થમાં, કે આપણું ચિત્ત હજી પ્રભુ સિવાય બીજી બધી જગ્યાએ ભટકી રહ્યું છે, અથવા જેટલે જે વખતે આપણે સમર્પણ કરીએ છીએ તે વખતે તે પ્રતિક્ષણ મનોયોગ પૂર્વક આપણું સમર્પણ નથી થઈ રહ્યું। જે તમે ક્રિયાને ફ્રીક્વેન્ટલી કરતા હો, પહેલી વખત કરો ને, જેમ તમે યાદ હશે કે સ્કૂલમાં તમે પાટી પેન લઈને ને કખ ગ કે ABCD તમે લખવાનું શીખ્યું હોય તે વખતે તમને ટીચર ડ્રો કરીને આપે, ક કમળનો ક કે એ એપલનો એ, ત્યારે કંઈક આને તમે ઘૂંટો, એના ઉપર તમે પેન ચોકથી લખો, ત્યારે આપણે કેટલું બધું આમ એક 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 મિલીમીટર આગળ વધે ત્યાં પણ આપણે એકદમ એકાગ્રતાથી કરીએ, અને પછી થોડો કોન્ફિડન્સ આવે પછી એમ એમ કરીને એકદમ લીટોળા ઘસતા ઘસતા આપણે લખવાનું ચાલુ કરી દઈએ। તે વખતે પ્રત્યેક ક્ષણમાં આપણો મનોયોગ નથી હોતો, ફિઝિકલ એક્ટિવિટી છે ત્યાં આમ 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 કરવાની, પણ મન તે વખતે ત્યાં નથી। તે વખતે એવું પણ હોય કે આપણે આમ 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 જોતા પણ નોટની અંદર આપણા 50 વખત લખવાનું છે તો લખી કાઢીએ। તો એવું જે ક્રિયાને આપણે નિરંતર કરતા રહીએ એમાં એક જાતનું ઓટોમેશન આવી જતું હોય છે, એટલે ફિઝિકલ લેવલ ઉપર એ થયા કરે પણ મન ત્યાંથી ઉદાસીન થઈ જાય। પ્રેમ હોય તો આવું ન થાય। જો પ્રેમપૂર્વક મન લાગેલું હોય તો ઉદાસીનતા ના આવે। જેમ આપણે આપણા બાળક હોય એને માં જમાડે તો એક એક કોળિયા ઉપર એનો, એટલે પહેલું બાળક હોય અને શરૂઆતના થોડાક દિવસો હોય તો પછી મોટા થઈ જાય ત્યાં પણ એવું થઈ જાય, પણ તમારે પણ જોયું હશે નાનો ભાઈ બહેન કોઈ ઘરમાં આવે તે વખતે એની સાથે રમવામાં કે એને ફરવામાં કે એ બધી સાથે આપણને એકદમ ઉમળકો રહે, એ આપણી લિમિટેશન્સ છે કે આપણે બધી જગ્યાએ ચીટકી નથી શકતા, મનનો સ્વભાવ છે। અને પ્રભુ સાથેનો સંબંધ એવો છે કે એમાં પ્રભુની કૃપાથી આ વસ્તુ થાય છે કે નિરંતર પ્રેમ જળવાયેલો રહે, એ આપણા પાર્ટમાં નથી। આપણે મનને લગાડવાનું કામ કરી શકીએ પણ પ્રેમનું કામ જગાવવાનું ભગવાનનું છે। તો શ્રી મહાપ્રભુજી અહીંયા નિરંતર ચિત્તને લગાવવાનું આપણા ભાગમાં આવે છે, એની એક્સરસાઇઝ આપણે કરવાની છે, ભગવાન ભગવાનનું કામ કરશે। આપણા પાર્ટમાં જે છે એ તો આપણે કરીએ, ઠીક છે કે નહીં? જેમ તમે તમારી રીતથી પ્રયાસ કરો, કોઈ કોમ્પિટિશનમાં ભાગ લો તો બને એટલું પરફેક્ટલી તમે કોઈ પણ કામ કરી શકો, લખી શકો, ડ્રો કરી શકો, ગાઈ શકો, નાચી શકો, પણ રિઝલ્ટ તો આખરે જે પેનલમાં તમને આપવાના છે એ લોકો ઉપર રહેવાનું છે કે કોને પહેલો નંબર આપે કે કોને છેલ્લો નંબર આપે। એમ આપણો પ્રયત્ન છે એ સમર્પણ કે તનુવિત અને આપણા ચિત્તને બીજી જગ્યાએથી ખેંચી અને પ્રભુમાં જોડવાનો, એ વસ્તુ આપણા પાર્ટમાં કરવાની છે, અને પ્રેમપૂર્વક એ થાય કે ન થાય એ પ્રભુના હાથની વાત છે। આ વાતને ખાસ ધ્યાનથી સમજજો। તો તનુવિત જાય એ સમર્પણ છે, એ સાધન રૂપા સેવા છે, માનસી એ સિદ્ધ કે ફલ રૂપા સેવા છે, આટલી વાત આપણે જોઈ ગયા। હવે અત્યારે એક વાત આ સંબંધમાં ખાસ સમજવાની છે કે ઠાકુરજી જે વખતે આપણી સેવાને સ્વીકારે છે તે વખતે આપણે જેમ જોયું બાલબોધમાં કે આપણે શેને કાઉન્ટ કરીએ છીએ કે કેટલી માલા જપી, કેટલો કલાક આપણે સેવામાં ગાળ્યો, કેટલા ભોગની કેટલી આઈટમો, નંબર ઓફ આઈટમ્સ કેટલી આપણે ઠાકુરજીને ભોગમાં ધરી, કે કેટલા શણગાર કે સાજ વસ્ત્ર આપણે વસાવ્યા, એટલે વૈભવ ઠાકુરજીનો કેટલો કર્યો, આ બધી વસ્તુઓ આપણે કાઉન્ટ કરીએ છીએ।
कोई बीजो व्यक्ति आवीने ने आपना घर में आपनो ठाकुर जी नी सुख सुविधा ए बधु जुए तो एना मन में पण आ बधी वस्तुओने जोईने ए पोते कमेंट करे कि ओ तमे तो बहु ठाकुर जी नी सारी सेवा करो छो। ए पण आ रीते ज रिएक्ट करे ने, ए आपणा अंदर तो झांकी न सके कि अंदर शुं छे, ए तो बहार जे आपणे करे बहार देखाय कि भाई चलो चांदीना दरवाजा छे, सोना चांदीना पात्रो छे, एटला बधा आभूषण वस्त्रो छे, खूब सुंदर मंदिर छे, फुवारा अने बीजा बधा सेवा संबंधी साज साहित्य पण छे, तो एना मनमां सहज थाय कि भाई आ तो बहु ज परम भगवदीय छे, એવું તરત થઈ જાય। આપણને પણ એવું થઈ જાય કોઈને ત્યાં જોયું તો, ફર્સ્ટ આપણો ઇમ્પ્રેશન એવી જ હોય। પણ શું એ જરૂરી છે કે આટલું સંપત્તિ ઠાકુરજીમાં વાપરી છે એનો મતલબ એ છે કે એ એટલો પ્રેમ પણ પ્રભુમાં છે ને એટલું એના અંદર સમર્પણની ભાવના પણ પ્રભુમાં છે, એવું ચોક્કસ કહી શકાય ખરું? નથી કહી શકાતું। એનું કારણ શું કે તમે કોઈ પણ સાર્વજનિક દેવાલયો છે કે એવા સાર્વજનિક ધર્મસ્થાનો છે એમાં તમે જાઓ, છાપામાં પણ તમે અવારનવાર વાંચતા હશો કે શિરડીના સાંઈ બાબા છે એમને કેટલા એક કે 1.5 કરોડનું સિંહાસન કોઈકે ભેટ ધર્યું, સોનાનું સિંહાસન। તિરુપતિના વાલાજી છે એમને કેટલાક કરોડ રૂપિયાનો મુકુટ એમણે ભેટ ધર્યો। તમારે ત્યાં મુંબઈમાં હે હા ગણેશજીને પણ કંઈક કરોડો રૂપિયાની ગિફ્ટ એમણે આપી। જેની પાસે પૈસા છે એક્સેસ, એને કંઈ ખર્ચવામાં જોર નથી પડતો, આપણે એની નિંદા નથી કરી રહ્યા, પણ મારો કહેવાનો મતલબ એ છે કે પૈસા ખર્ચ્યા હોય એનો મતલબ એ નથી કે એના એમને એના અંદર એટલો પ્રેમ છે। મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીય જે ભક્તિ છે ને એમાં આ વસ્તુને એટલું ઇમ્પોર્ટન્ટ નથી ગણતા। જો આપણે મહાપ્રભુજી કાઉન્ટર એમ પૂછે છે કે તું દોડી દોડીને ને ત્યાં સુધી જાય છે પગે ચાલીને ને 40-40 કિલોમીટર કે 50 કિલોમીટર। અમારે કચ્છમાં એક આશાપુરા માતાજી છે, એમની નવરાત્રિમાં દર્શન કરવા માટે લોકો બેંગ્લોર હૈદરાબાદથી આવતા હોય છે ચાલીને ને। આ વખતે નવરાત્રિમાં ઘાટકો પરથી 300 જણા સાયકલ ઉપર મુંબઈથી માતાના મઢ સુધી ગયા, એટલે લગભગ 900 કિલોમીટર થાય। સમજ્યા ને? હવે એમને ઘાટકો પરમાં કોઈ આશાપુરા માતાજી બિરાજતા હશે એમને ખબર નહીં હોય, પણ માતાના મઢ 900 કિલોમીટર ગયા। વાત સારી છે, એમાં કોઈ ખોટી વાત નથી, જેની જેવી કક્ષા હોય તે અનુસાર એમણે કર્યું, એમની દ્રષ્ટિથી સારી વાત છે। એટલો સમય એમણે આશાપુરા માતાજીના ને લક્ષ્યમાં રાખીને એને વિતાવ્યો। પણ જો આપણે મહાપ્રભુજી હોય તો ત્યાં મહાપ્રભુજીને શું વિચાર આવે કે ભલા માણસ તું 900 કિલોમીટર આટલો તાપ તડકો વેઠીને, ભૂખ તરસ વેઠીને ત્યાં સુધી ટાંટિયા તોડે છે, એક આશાપુરા માતાજી તારા ઘરમાં બિરાજ આવી દે ને 24 કલાક તારા સાથે રહેશે। મહાપ્રભુજીનો એપ્રોચ આ છે, એમાં તને શું પ્રોબ્લેમ છે? અને જો તે વખતે આનાકાની કરે તો સમજી લેવાનું કે આ ગોટાળો છે, કાંઈક બીજું આના મનમાં રંધાય છે, એને આશાપુરા માતા સાથે બહુ મતલબ નથી, કંઈક બીજી વસ્તુ એના દિમાગમાં ચાલી રહી છે। એ મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે ભાઈ કોઈક જગ્યાએ તમે 56 ભોગ કર્યો, કોઈક મંદિરમાં આટલી ભેટ લખાવી દીધી, કોઈક જગ્યાએ તમે આટલા ડોનેશન આપી દીધું, કોઈક જગ્યાએ તમે આવી જાતનું કંઈક શારીરિક શ્રમ પણ કરી લીધો, આટલું બધું જો પ્રેમ ભાવ તમારા મનમાં છે તો ભગવાન તો એમ કહે છે કે હું તો તારા ઘરમાં બિરાજવા તૈયાર છું। મહાપ્રભુજી કહે છે ચાલ હું પધરાવી દઉં ઠાકોરજી તારા ઘરે, નંદગેરા નંદભયો જય કનૈયા લાલ કી, તારા ઘરમાં થાય બોલ। અને એ જો પાછો ફરે તો સમજવું કે એણે જે કર્યું છે એ બધું પુષ્ટિ માર્ગની દ્રષ્ટિથી પાખંડ સિવાય બીજું કાંઈ કર્યું નથી, એ પ્રેમ નથી, એ ભક્તિ નથી, એણે એક એક જાતનો કોઈક કર્મકાંડ સમજ્યો છે કે ભાઈ ધર્મના નામે કંઈક આપણને કરવું જોઈએ, કંઈક વાપરવું જોઈએ, આ વાત છે અહીંયા। એટલે તનુવિત્ત જે છે
એમાં જો કોઈ વ્યક્તિ એમ કેલ્ક્યુલેટ કરે કે અચ્છા ભગવાનને તનુ જોઈએ તો વિત્ત જોઈએ તો આપણે સવારે એક વખત બે ચાર ફૂલ માલા પરોવી દઈએ, 100 રૂપિયા ભેટ લખાવી દઈએ કોઈ મંદિર હવેલીની અંદર, તો તન અને વિત્ત થઈ ગયું કે નહીં? ઠાકોરજી તમે રાજી? બરોબર. તો મહાપ્રભુજી શું કહે છે કે તનુ અને વિત્ત એમ નહીં, જો તનુવિત્તનો મતલબ છે સર્વ સમર્પણ, બધું જ, સંપૂર્ણ તન અને સંપૂર્ણ ધન. જો ખરેખરી તમારા અંદર ભક્તિનો ભાવ છે તો તમારું ઘર સંપત્તિ નીલામ કરીને હવેલીને ભેટ ધરી દો, તમે રોડ ઉપર આવી જાઓ. શું થયું? બોલાવો. આજે કેમેરો નથી લાવ્યો હું. અચ્છા, તો જો ફરીથી ધ્યાનથી સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે સિદ્ધાંત મુક્તાવલીનો. ઠાકોરજી તન અને વિત્ત એટલે તમે તમારો શ્રમ કેટલો આપી રહ્યા છો, લેબર કેટલું ઠાકોરજીને સેવામાં યુઝ કરી રહ્યા છો, કે તમે કેટલો પૈસો વાપરી રહ્યા છો, એનું બહુ ઇમ્પોર્ટન્ટ નથી. જો તમે સર્વસ્વનું સમર્પણ કર્યું છે એટલે મારું ઘર, મારું સમસ્ત ધન, મારો પૂરો પરિવાર, એ બધું પ્રભુને જો તમે સમર્પિત કર્યું છે તો એ તનુવિત્ત થશે, નહીં તો તનુવિત્ત નહીં થાય. એટલે તનુવિત્તની સેવા સમર્પણ પૂર્વક હોવી જોઈએ, સર્વસ્વ સમર્પણ પૂર્વક હોવી જોઈએ, આ એની સાથે જોડાયેલી વાત છે. એ ક્યારે શક્ય બને? કે જ્યારે આપણા ઘરમાં આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય. જ્યાં સુધી આપણા માથા ઉપર ઠાકોરજી ન હોય, આપણા ઘરમાં ન હોય, ત્યાં સુધી તનુવિત્ત કે સમર્પણ શક્ય નથી. એટલે ઘર સિવાય તમે સેવા નામે, સેવાના નામે કે મનોરથના નામે, પોતાના ઘર સિવાય બીજે તમે કંઈ પણ કરી રહ્યા છો, એનું પુષ્ટિમાર્ગની દ્રષ્ટિથી કોઈ મહત્વ નથી. આવી ખ્યાલમાં? એ પરધર્મ થઈ ગયો. જેમ તમે તમારું કોઈ તમારું સ્કૂલમાં જે કેરિક્યુલમ છે, જે ટેક્સ્ટ બુક છે, જે કોર્સ તમને ભણાવવામાં આવી રહ્યો છે, એને તમે કરી રહ્યા છો, એ અભ્યાસ છે તમારું,